આજથી થોડા દિવસ પૂર્વે સુરતના એક ફરિયાદીને એક ઓનલાઈન જે ક્રિપ્ટો એક્સચેન્જ હોય છે તેમાં P2P નું એક માધ્યમ હોય છે, જેના P2P ના માધ્યમથી USDT ની લેવેચ થતી હોય છે. તો સુરતના ફરિયાદીને એક નંબર ઉપરથી ફોન આવેલો હતો, જેમાં પોતાનું નામ જયભાઈ ડોડિયા તરીકેની ઓળખ આપી હતી, અને તેમને જણાવીને જણાવ્યું હતું કે તેઓને 50,000 USDT ની જરૂર છે, અને સુરતના જે ફરિયાદી છે તેઓ USDT ની લેવેચનો વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓએ સૌ પ્રથમ જણાવ્યું કે તેઓ રૂબરૂમાં આવીને તેઓની સાથે વ્યવહાર કરે, પરંતુ સામેના વ્યક્તિએ તેવું જણાવેલું કે તેઓના જે કાકા છે, જેઓ આંગળિયાની પેઢી છે ત્યાં નોકરી કરે છે, તેઓને ઓળખે છે અને તેઓ બાંહેધરી લેશે, જેથી તેઓને 50,000 રૂપિયાના જે USDT છે એનો જે ભાવ નક્કી થયો હતો 87.05 રૂપિયા, તે ભાવે જો તેઓને USDT આપશે તો તેઓ તેના સ્વરૂપે 43,52,500 રૂપિયા તેઓને તેઓના કાકાના મારફત આપી દેશે. તે રીતે વિશ્વાસ કેળવીને 50,000 USDT ટ્રાન્સફર કરાવેલા, પરંતુ ત્યારબાદ ફોન સ્વિચ ઓફ કરીને તેઓને પોતાના જે 43,52,500 રૂપિયા છે તે પરત ન આપીને તેઓની સાથે છેતરપિંડી કરેલ હતી. જે અનુસંધાને સુરતના ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં IPC ની કલમ 420, 114 તથા ITAC ની કલમ 66D અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી, જેમાં માનનીય સુરત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર, એડિશનલ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલ સર, DCP ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શનમાં સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને આ ગુનાની તપાસમાં સફળતા મળતા જે અનુસંધાને 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલી છે. જે 2 વ્યક્તિની વિગત છે, એકનું નામ છે હિરેન અશ્વિનભાઈ લીંબાસિયા, જેઓની ઉંમર 26 છે, જેઓ સ્ક્રેપના વેપાર સાથે સંકળાયેલા છે અને રાજકોટના રહેવાસી છે, તથા બીજા પ્રવીણકુમાર શાંતિલાલ થાંકી, જેઓની ઉંમર 30 છે, તેઓ પણ સ્ક્રેપના વેપાર સાથે સંકળાયેલા છે, જેઓ પણ રાજકોટના છે પરંતુ મૂળ કુતિયાણા પોરબંદરના છે. બંને વ્યક્તિઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ જે આખું પ્રકારનું મોડસ ઓપરેન્ડી છે, જેમાં સામાન્ય રીતે જે ઓનલાઈન ક્રિપ્ટો એક્સચેન્જ હોય છે તેમાં P2P ના માધ્યમથી સંપર્ક કરવામાં આવે છે, અને શરૂઆતમાં બની શકે કે 2 કે 3 વાર સાચા પણ વ્યાપાર કરીને પૈસા પરત આપવામાં આવે છે, અને ત્યારબાદ વિશ્વાસ કેળવીને મોટા એમાઉન્ટમાં USDT ટ્રાન્સફર કરાવડાવીને પૈસા ન આપીને તેઓની સાથે છેતરપિંડી થતી હોય છે. જેથી સમગ્ર સુરતની જનતાને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલની એક નમ્ર અપીલ છે કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર કરવો નહીં, અને વિશ્વાસમાં આવ્યા બાદ અને તેની ખરાઈ કર્યા બાદ જ આ પ્રકારના નાણાકીય વ્યવહારમાં કામગીરી કરવી.